हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड વાસુદેવ વિદ્યાલય બરાઉડા का सर आप सब हार्दिक स्वागत करू छु। આપણે આજે કલ્શોની અંદર એક પેરેગ્રાફ છે આપેલો છે, ત્રણના જૂથમાં કામ કરો અને આપેલો ફકરો વાંચો, સમજો અને જવાબ આપો। હવે આ ફકરો આપ્યો છે, જે વાંચું છું એના આધારે આપણે પ્રશ્નનો ઉત્તર આપવાના રહેશે। રસિંગને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા, સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી, તે પ્રમાણે તેમણે 20 તૈયાર કરી। તેમણે 20 માં ચટણી બાદ કરતા બધી વાનગીઓ ગોઠવી દીધી। બધા બાળકોની નજર 20 માંની લંબચોરસ વસ્તુ પર હતી, તેને કારણે મોઢામાં પાણી આવી તો બાળકો રોકી શક્યા નહીં। સિલ્વેરાની મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધા બાળકોને એક પછી એક 20 આપી। એટલામાં નાના નાના પગલા ભરતો રસીમો આવ્યો। રસી ઉમેરાતા બાળકોની સંખ્યા 28 એ પહોંચી। હવે બધાને નિરાશ થઈ, કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું, તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ। હવે પહેલો પ્રશ્ન છે, સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી? તો આપણે જ્યારે સૌપ્રથમ પેરેગ્રાફમાં જોઈએ, મમ્મીએ જ્યારે સંખ્યા ગણી ત્યારે કેટલી હતી? તો કે 27 ની સંખ્યા હતી। ત્યારબાદ બીજો પ્રશ્ન, શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું? તો કે ત્યાં શું આવશે? તો ત્યાં લખીએ 20 માંની લંબચોરસ લંબચોરસ વસ્તુ હતી ને એ જોઈને બધાના મોઢામાં પાણી આવી ગયું। હવે રસીમની ઊંચાઈ વધારે હશે કે ઓછી? તો એ કેમ આપણે અંદાજો આવે, કારણ કે જ્યારે રસીમ આવ્યો ત્યારે શું કીધું કે નાના નાના પગલા ભરતો હતો, એટલે એની હાઈટ પણ કેવી હોય? ઓછી, એટલે ત્યાં આવશે ઓછી। સિલ્વેરાના મમ્મીએ 20 માં શું મૂકવાની બાકી રાખ્યું હતું? તો કે શું હતું જે મમ્મીએ મૂકવાનું બાકી રાખ્યું? તો કે ચટણી। હવે ત્યારબાદ છે, એક જોડી એટલે કેટલા બાળકો? હવે અહીંયા આપણને કેટલા કીધા હતા? 27 હતા, પણ ઘટતા હતા કેટલા? એક, જે રસીમ આવ્યો એટલે સંખ્યા પૂરી થઈ, તો કે 14 ની જોડીમાં રમવાનું હશે, તો ત્યાં આવશે 14। એક જોડી એટલે કેટલા બાળકોની સંખ્યા આપણને કીધી છે, તો 14 આવશે ત્યાં। હવે પ્રશ્ન નંબર 6, આપેલા શબ્દ માટે સાચો અર્થ હોય ત્યાં સાચા નિશાની કરવાની છે પગલા। હવે જ્યાં પગલા શબ્દ આવતો હોય ત્યાં આપણે રાઈટની નિશાની કરીશું। ભીની માટીના બગલાના પગલા હતા, તો એમાં પગલા શબ્દ આવ્યો છે, તો અહીં રાઈટની નિશાની કરવાની છે। પછી બીજું, માણસને બે પગ હોય જ્યારે પશુને ચાર પગ, તો એમાં પગલા શબ્દ આવતો નથી, એટલે ત્યાં રાઈટ ડ્રો કરવાનું પણ થશે નહીં। પછી નીચેનું વાક્ય, 20 પછી 10 પગલા ભરતા 30 થાય, તો અહીંયા પગલા શબ્દ આવ્યો છે, તો ત્યાં રાઈટની નિશાની, એટલે પહેલું અને જે ત્રીજું છે એમાં રાઈટ કરવાનું છે, વચ્ચેના પશુ જ કરવાનું નથી। હવે ત્યારબાદ છે સંખ્યા, ચાર સખીઓ રમતી હતી, તો એ શબ્દમાં કે સંખ્યા આવી નથી, તો એમાં કશું જ કરવાનું થશે નહીં। ત્યારબાદ છે અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી, તો ત્યાં સંખ્યા શબ્દ આવે છે, તો એમાં રાઈટ નિશાની કરવાનું થશે। ત્યારબાદ ફિરોઝના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા, તો અહીંયા પણ શબ્દ સંખ્યા આવેલું છે, તો ત્યાં પણ રાઈટ નિશાની આપણે કરતા જવાનું રહેશે। હવે ત્યારબાદ છે બાદ શબ્દ વાક્યની અંદર ગોતવાનું છે। ધ્રુવને બાદ કરતા બધાને બિસ્કીટ મળી ગયા, તો આ શબ્દ વાક્યની અંદર બાદ શબ્દ આવેલો છે, તો ત્યાં રાઈટ નિશાની કરવાની। મોસંબી બાદ કરતા ઈકરાને બધા ફળ ભાવે, હવે આમાં પણ આપણને બાદ શબ્દ આપેલો છે, એટલે ત્યાં પણ રાઈટ નિશાની કરવાની થશે। હવે ત્યારબાદ બાદલ એક ઘોડો હતો, હવે આમાં આપણને ક્યાંય બાદ આપ્યું નથી, પણ બાદલ એ નામ આપેલું છે ઘોડાનું, તો ત્યાં આપણે કરવાનું કશું થશે નહીં, તો આ બે વાક્ય છે એની અંદર રાઈટ નિશાની કરવાનું। હવે છે ઉમેરાતા, 5 વર્ષની ઉંમરે તેને વાર્તા કહેતા આવડી ગઈ, હવે આમાં પણ કે ઉમેરાતા શબ્દ નથી, એટલે ત્યાં કશું જ કરવાનું નથી। ત્યારબાદ જરા ખાંડ ઉમેરતા શબ્દ ગળ્યું થયું, હવે આમાં આપણને ઉમેરાતા શબ્દ છે, તો ત્યાં રાઈટ નિશાની કરવાની। ત્યારબાદ બે શબ્દ ઉમેરાતા વાક્ય જોરદાર થઈ ગયું, હવે અહીંયા આપણે બે માં નીચેના બે વાક્ય છે એમાં રાઈટ નિશાની કરતા જવાની છે। તો આ જ રીતના તમારે પણ તમારી બુકની અંદર વ્યવસ્થિત વિચારી સમજી અને લખવાનું રહેશે, તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીવાર મળીશું। થેન્ક યુ।